हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एज्युकेशन वीडियो में हूँ धवल भट्ट, धोरण 9 विषय विज्ञान में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। जो कि विद्यार्थी तमने लोकोने मारी स्क्रीन पर देखाय छे कि आज आप जे चेप्टर भणवानुं छे गति, तो अहीं तमने अवकाशीय गतिनुं एक पीक देखाय छे। तो आप आज आवाज विविध प्रकारनी गति करता विषयोथी शुरुआत करीशुं अने एनी आपणे चर्चा करीशुं। विद्यार्थी मित्रों, तमने अहीं आ पाठ दरमियान सतत तमारी स्क्रीन पर अलग अलग प्रकारना पिक्चर देखाशे, जेम के अत्यारे तमने आकाशनी अंदर उड़ता पक्षीओनुं एक चित्र देखाय छे। तो आ पक्षीओ शुं करी रह्या छे? तो बहु सीधो जवाब छे आपणो कि पक्षीओ आकाशनी अंदर उड़ी रह्या छे। उड़ी रह्या छे केवी रीते खबर पड़े? पक्षीओ एक जग्याएथी बीजी जग्याए हलनचलन करी रह्या छे अथवा तो जई रह्या छे, अथवा तो एवुं कही शकाय विज्ञानी भाषामां कि पक्षीओ एक जग्याएथी बीजी जग्याए गति करी रह्या छे। હવે પક્ષીઓ ગતિ કરે છે એવું કેવી રીતે કહેવાય? તો પક્ષીઓ જ્યારે ગતિ કરે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ત્યારે એમના સ્થાનમાં ફેરફાર થતો હોય છે, એટલે કે એક સ્થાનેથી તે બીજા સ્થાને ઉડીને જતા હોય છે અલગ અલગ પ્રકારનું। વિદ્યાર્થી મિત્રો, આવા બીજા ઘણા ઉદાહરણોની આપણે ચર્ચા કરીશું। જેમ કે તમારી સ્ક્રીન ઉપર હવે આગળ એક નવું પીક તમને દેખાશે કે જેની અંદર રસ્તા ઉપર એક બસ ચાલી રહી છે। તો અહીંયા બસ ગતિ કરી રહી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ, કારણ કે બસ સ્થિર નથી, બસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી રહી છે। પણ આ બસનું નિરીક્ષણ કરતો જે તમને ચિત્રમાં એક વ્યક્તિ દેખાય છે, એ વ્યક્તિ પોતે સ્થિર છે, પણ એ સ્થિર વ્યક્તિની સાપેક્ષમાં પેલી બસ ગતિ કરી રહી છે। આપણે અહીંયા શબ્દ એવો વાપરી શકીએ છીએ, એટલે કે વ્યક્તિ સ્થિર છે। તો આપણે આ ચિત્રની અંદર બીજી કઈ કઈ વસ્તુઓ સ્થિર તમને દેખાય છે? તો તમને ચિત્રની અંદર જે જુદા જુદા બિલ્ડિંગો ઊભા છે, સફેદ રંગનું બિલ્ડિંગ છે, ગ્રે કલરનું બિલ્ડિંગ છે, બ્લુ કલરનું બિલ્ડિંગ છે, યલો રંગનું બિલ્ડિંગ છે, લીલા રંગનું એક વૃક્ષ દેખાય છે, આ બધી વસ્તુ પેલી બસની સાપેક્ષમાં સ્થિર છે। સ્થિર છે એટલે કે એક જગ્યાએ તે હલનચલન દર્શાવ્યા વગર સ્થિર અવસ્થામાં ઊભા છે। પેલો વ્યક્તિ પણ ઊભો છે, વ્યક્તિ સંભવ છે કે થોડા સમય પછી હલનચલન કરી શકે છે, જે રીતે બસ હલનચલન કરી રહ્યું છે તે રીતે। તો આ જ રીતે આપણે એવું કહી શકીએ કે આપણી આસપાસના કેટલાક પદાર્થો સ્થિર હોય છે તો કેટલાક પદાર્થો ગતિમાન અવસ્થામાં હોય છે। હવે અહીંયા ફરી એક વખત એક બસ દેખાય છે, આ બસ ગતિમાં છે, પણ બસની અંદર બેઠેલા મુસાફરો વિશે શું કહી શકાય આપણે? તો બસ ગતિ કરી રહી છે પણ બસની અંદર બેઠેલા મુસાફરો તો પોતપોતાની સીટ ઉપર સ્થિર અવસ્થામાં જ બેઠેલા છે। એટલે અહીંયા આપણે એવું નિશ્ચિત રીતે કહી શકીએ કે જ્યારે કોઈ એક પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થની સાપેક્ષે અન્ય પદાર્થ ગતિ ના પણ કરે અથવા તો સ્થિર અવસ્થામાં પણ હોય। હવે તમે બસની અંદરથી જ્યારે અહીંયા જેટલા પણ વ્યક્તિઓ બેઠા છે બસની અંદરથી જ્યારે બહારની વસ્તુઓનું અવલોકન કરશે ને, તો એમને બસની સાથે સાથે પોતે ગતિમાં છે પણ બસની સાથે સાથે પેલા બધા પદાર્થોના સ્થાન પણ બદલાતા દેખાશે। ભલે એ ગતિમાં નથી પણ એ બદલાવાના તો ખરા ને, કારણ કે બસ એક જગ્યાએ સ્થિર અવસ્થામાં ઊભેલી નથી। અહીંયા આ બસની અંદર ઘણા બધા વ્યક્તિઓ બેઠા છે, બધા આ ટ્રેનની અંદર ઘણા બધા વ્યક્તિઓ બેઠા છે, બધા સ્થિર અવસ્થામાં છે, એ બધા કોઈ અન્ય પદાર્થની સાપેક્ષમાં ગતિ કરી રહ્યા છે, પણ કેવી રીતે ગતિ કરે છે? એ પોતે તો સ્થિર છે પણ એ જે ટ્રેનમાં બેઠા છે ને એ ટ્રેન સતત ગતિમય અવસ્થામાં છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગતિ એટલે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન જ્યારે બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય। હવે અહીંયા આપણે જ્યારે પદાર્થનું ગતિ કરે છે એવું માટે સાપેક્ષ અંતર અથવા તો સાપેક્ષ વસ્તુ શબ્દ સાપેક્ષ શબ્દનો ઉપયોગ કર્યો, તો એની સાથે સાથે અન્ય એક શબ્દ છે સંદર્ભ બિંદુ। પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુ વપરાય છે એને આપણે સંદર્ભ બિંદુ તરીકે ઉપયોગ કરીએ છીએ। આવા બીજા અન્ય પદાર્થો જેમ કે તમને અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાશે, તો હવાની ગતિના કારણે, હવે હવા ગતિ કરી રહી છે, હવા તો આપણને દેખાતી નથી પણ એ હવા ગતિ કરી રહી છે એવું આપણે સેના આધારે કહી શકીએ છીએ? તો આ જેટલા પણ વૃક્ષો નાના છોડને વગેરે જે દેખાય છે ને એની અંદર એના ડાળીઓમાં ને બધાની અંદર આપણને સંવેદના દેખાય, સંવેદના એટલે હલનચલન દેખાતી હોય છે, એટલે આના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે પદાર્થ ગતિમાં છે। પદાર્થ અહીંયા આપણે વૃક્ષોની વાત કરીએ તો વૃક્ષો ગતિમાં છે, નાના છોડ ગતિમાં છે, પણ એ કેમ ગતિમાં છે? કારણ કે વાતાવરણની અંદર પવન સખત વાઈ રહ્યો હશે અથવા તો આવી રહ્યો હશે અને એના કારણે એ સતત ગતિશીલ આપણને દેખાય છે। આમ આપણે અહીંયા કહી શકીએ છીએ કે પવનને કારણે આ વૃક્ષોની ડાળીઓ
કે વૃક્ષોની અંદર આપણને હલનચલન સ્પષ્ટ રીતે જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનની અંદરનો બહુ રસપ્રદ વિષય છે એટલે કે આ ગતિ. આ ગતિના ઘણા બધા, ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે, એના ઘણા બધા સિદ્ધાંતોની આપણે ચર્ચા કરીશું. ફરી એક વખત આપણે પેલા બસના ઉદાહરણની વાત કરીએ. હવે આપણે આપણો કોન્ટેક્સ્ટ બદલીશું. પહેલાં આપણે માત્ર વ્યક્તિ સ્થિર હતો, મકાનો સ્થિર હતા, વૃક્ષ સ્થિર હતું અને બસ ગતિમાં હતી, એના વિશેની ચર્ચા કરી હતી. પણ હવે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે બસ ગતિ કરે છે એવું તમે શેના આધારે કહી શકો છો? તો બસ ગતિ કરે છે એવું આ વ્યક્તિ જે નિરીક્ષણ કરી રહ્યો છે ને, એ વ્યક્તિ બસનું પણ નિરીક્ષણ કરે છે અને પેલા વૃક્ષો અને મકાનોનું પણ નિરીક્ષણ કરે છે. તો વૃક્ષો અને મકાનોની સાપેક્ષમાં બસ એક જગ્યાએ સ્થિર નથી, માટે તે બસ ગતિ કરી રહી છે. એટલે જે નિરીક્ષણ કરતા વ્યક્તિ છે ને, એ વ્યક્તિના કોન્ટેક્ટમાં જોવા જાઓ, તમે એના કોન્ટેક્સ્ટની અંદર તમે જોવા જશો તો ચોક્કસ રીતે કહી શકાય કે તે બસ ગતિ કરી રહી છે. તો અહીંયા વ્યક્તિ શું થયો? તો વ્યક્તિએ રેફરન્સ પોઈન્ટ થયો. વ્યક્તિએ રેફરન્સ પોઈન્ટ તરીકે શું ઉપયોગ કર્યું? તો વૃક્ષોના મકાનોનો, કે ભાઈ વૃક્ષોના મકાનની સરખામણીમાં બસ ગતિ કરી રહી છે. અથવા તો કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ હોય તો એમ જ વિચારી શકે કે પેલી વ્યક્તિની સાપેક્ષની અંદર બસ ગતિ કરી રહી છે. તો આમ ગતિના ઘણા બધા ખ્યાલો વિશેની આપણે સમજૂતી મેળવીશું. અહીંયા પણ આપણને ગતિના જ ઉદાહરણ દર્શાવતું એક સરસ, રોડ ઉપરથી એક ટ્રક પસાર થઈ રહી છે, ટેમ્પો પસાર થઈ રહ્યો છે, તો એ રોડ ઉપર સતત ગતિ તો કરશે પણ પેલા મકાનોને બધાની સરખામણીમાં એ ગતિમાં અવસ્થામાં છે. હવે આપણે આ મકાનો કે બિલ્ડિંગને બધું જે આપણે લઈએ છીએ ને, એના સંદર્ભ બિંદુ તરીકે અથવા તો રેફરન્સ પોઈન્ટ તરીકે લઈએ છીએ અને એના સંદર્ભની અંદર આ બધા પદાર્થો ગતિ કરે છે. એટલે ગતિ એટલે શું? આપણે જો એને સ્પષ્ટ કરવું હોય ને, તો જ્યારે કોઈ પણ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે અથવા તો સ્થાન બદલે, તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહી શકાય. આપણે બહુ સિમ્પલમાં સિમ્પલ, ધારો કે કોઈ એક વિદ્યાર્થી એની સ્કૂલ બસની અંદર પોતાની સ્કૂલ બેગ સાથે બેઠો છે અને સ્કૂલ બસ તેને શાળાની તરફ લઈ જઈ રહી છે. હવે આ વિદ્યાર્થી સ્કૂલ બેગને જુએ છે તો એનો બેગ કેવી લાગશે? ગતિમાં કે સ્થિર? સ્વાભાવિક છે કે બેગ એને સ્થિર જ લાગશે. પણ હવે આ વિદ્યાર્થી એ બસની અંદરની બારીના કાચમાંથી બહાર જોશે તો તેને તે બધી વસ્તુઓ કેવી લાગશે? તો તે બધી વસ્તુઓ એને ગતિમાન અવસ્થામાં દેખાતી હોય છે. અવસા માટે થાય છે, કારણ કે એ વિદ્યાર્થી પોતે બસની અંદર પોતાની બેગ સાથે સ્થિર છે પણ બહારની જે વસ્તુઓ છે ને, એના સ્થાન સતત બસની ગતિના કારણે બદલાતા રહેતા હોય છે. એટલે એને બધી વસ્તુઓ ગતિમાં જ છે. પછી ચાહે ઝાડ હશે, મકાન હશે, વીજળીનો થાંભલો હશે કે અન્ય કોઈ ગાડીઓ આવતી હશે અથવા તો સ્થિર ઊભી રહી હશે. ધારો કે આ વિદ્યાર્થીનો કોઈ મિત્ર રસ્તા ઉપર ઊભો હશે ને, તો એને પણ પેલી બેગની સરખામણીમાં એનો મિત્ર ગતિ કરે છે એમ જ દેખાશે. આમ પોતે તો સ્કૂલ બેગની પાસે સ્થિર અવસ્થામાં જ બેઠો છે પણ બસમાંથી એ જ્યારે અવલોકન કરે છે ને, ત્યારે અવલોકન કરતાં કરતાં એને બીજી બધી વસ્તુઓ પ્રમાણમાં ગતિમાં હોય એમ દેખાય છે. એથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે પદાર્થ સ્થિર હોય છે એની ગતિનો આધાર તેના આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે, એટલે કે તમે કોના રેફરન્સ પોઈન્ટમાં એનો ઉપયોગ કરો છો ને, એ વસ્તુ બહુ મહત્ત્વની છે. બરાબર. તો મોટે ભાગે હવે આપણે બહુ સિમ્પલમાં સિમ્પલ વાત કરીએ તો મોટે ભાગે જુદા જુદા જે પદાર્થો જે છે ને, એ પદાર્થોની ગતિ માટે કોઈને કોઈ સંદર્ભ અથવા તો રેફરન્સ પોઈન્ટ ચોક્કસ પ્રકારે હોય છે અને એના આધારમાં જ આપણે એની ચર્ચા કરી શકીએ છીએ. ઘણી વખત આપણને એવું લાગે કે પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે, તો એ શું સૂચવે છે? પૃથ્વી ગતિ કરે છે તો પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ હલનચલન કરે છે તો આપણામાં કેમ કોઈ ફેરફાર થતો નથી? વિદ્યાર્થી મિત્રો, કેટલાક ચોક્કસ એવા સમયગાળા હોય છે, એ સમયગાળા દરમિયાન આપણે ફેરફારને અનુભવી શકીએ છીએ. કેવી રીતે આપણે એની ચર્ચા કરીએ? વિદ્યાર્થી મિત્રો, તમારા શરીરની અંદર રુધિરનું પરિભ્રમણ થાય છે. આપણા વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા જ્યારે રુધિરનું શરીરના આંતરિક ભાગમાં પ્રસરણ થશે ને, એટલે એક સ્થાનેથી બીજે સ્થાને રુધિરનું વહન પ્રોપર માત્રામાં થઈ રહ્યું છે અને થઈ રહ્યું છે ને, એટલે આપણું જીવનચક્ર પણ સુરક્ષાપૂર્ણ આગળ વધી રહ્યું છે.
धारो के रुधिरनू जे प्रवाह छे हृदय सुधी जे रुधिर पहुँचे छे ए हृदय सुधी रुधिर पहुँचवानी प्रक्रिया जे धमनी मार्फते हृदय सुधी रुधिर पहुँचतु हशे। धारो के ए प्रवाह अटकी जाए तो शू थाय? विद्यार्थी मित्रों आपणे सौ जाणीए छे कि आवुं कंई थाय तो ए माणस संभव छे कि एने तात्कालिक दवाखानामां दाखल करवो पड़े अथवा तो मृत्युने आधीन पण संभवी शके छे। तो आपणा शरीरनी अंदर ए तो आंतरिक भाग छे ने एमां रुधिरनुं वहन એ પણ ગતિનો જ એક પ્રકાર છે, એ પણ ગતિ જ પામી રહ્યું છે। અહીંયા તમને એક જળાશય દેખાયું છે, જળાશયની અંદર તમને વિવિધ પ્રકારના ફ્લાવર્સ ઉગેલા દેખાય છે, કમળ ઉગેલું છે। તો આ કમળ કેવું છે? સ્થિર છે, પણ એની સાપેક્ષમાં જે પેલી તમને ગુલાબી લાલ પીળી જે માછલીઓ દેખાય છે, માછલીઓ શું કરે છે? પેલા ફ્લાવરની સરખામણીમાં માછલીઓ તો ગતિમાં છે ને, તો એવું કહી શકાય કે જળાશયની અંદર જ વિવિધ પ્રકારનું ઘાસ ઉગેલું છે, ફ્લાવર્સ છે, એ બધાની સરખામણી અંદર માછલીઓ સતત ગતિ કરી રહી છે, અને એ જે ગતિ કરી રહી છે એના આધારે જ આખી આ જે પ્રક્રિયા જે છે ને, પ્રક્રિયાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કમળની સરખામણીમાં અથવા તો પેલા લીલા ઘાસના તણખલાની સરખામણીમાં માછલીઓ પાણીમાં ગતિ કરી રહી છે। અહીંયા પણ આપણે રેફરન્સ પોઈન્ટ તરીકે પેલું લીલું ઘાસ અથવા તો કમળનો ઉપયોગ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણને શું સૂચવે છે? ગતિ એ ભૌતિક વિજ્ઞાનનો કન્સેપ્ટ છે, અને ભૌતિક વિજ્ઞાનની સાથે જુદા જુદા ઘણા બધા પ્રકારના કન્સેપ્ટ આપણે સમજી શકીએ છીએ। હવે આપણે એને ભૌતિક વિજ્ઞાનના સંદર્ભમાં સમજીએ તો આપણે અનુભવ કરીએ છીએ વિવિધ પ્રકારની ઋતુઓનો, શિયાળો, ઉનાળો, ચોમાસું વગેરે વિવિધ પ્રકારની ઋતુઓનો આપણને અનુભવ થાય છે। હવે આ ઋતુઓ કેવી રીતે બદલાતી હશે? ક્યારે આપણા મગજમાં એ પ્રશ્ન આવ્યો છે? તો હમણાં થોડીક વાર પહેલાં આપણે પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિનો અભ્યાસ કર્યો। શું દુનિયામાં બધે વરસાદ એક સરખો જ પડે છે? શું દુનિયામાં વરસાદ બધે એક સાથે જ પડે છે? જો એવું હોય તો અત્યારે ભારતના પૂર્વોત્તર જે રાજ્યો છે, આસામ છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, કે ઓરિસ્સા છે, કે ઝારખંડ છે, એ બધા રાજ્યોની અંદર પૂર જેવા પ્રકોપની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, અને ભારતનો પશ્ચિમ ભાગ એટલે કે જ્યાં આગળ આપણું ગુજરાત છે એ ગુજરાતની અંદર તો એટલો બધો વરસાદ છે જ નહીં, ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ હજી પણ વરસ્યો છે। તો એનો અર્થ શું થયો કે અત્યારે વરસાદની સિઝન આવી એટલે બિહારમાં કે આસામમાં કે બંગાળમાં જેટલો વરસાદ વરસ્યો એટલો અહીંયા વરસવો જ જોઈએ? પણ એવું નથી થતું। કેમ નથી થતું? તો પૃથ્વીની સૂર્યની આસપાસની જે ગતિ છે ને, એ ગતિ આ કારણે છે, અને એના કારણે વિવિધ ઋતુઓ ભારતમાં જ્યારે ગરમી લાગે એટલે જરૂરી નથી કે અમેરિકામાં પણ એ સમયે ગરમી લાગે જ, આ વસ્તુને સમજવાની જરૂર છે। ભારતના કોઈ એક પ્રદેશની અંદર ઠંડીનો અનુભવ થાય એટલે જરૂરી નથી કે સંપૂર્ણ ભારતમાં પણ એ ઠંડીનો અનુભવ એટલો જ સરખો થાય। તાપમાનમાં ફેરફાર હોય, ઋતુમાં થોડો ફેરફાર હોઈ શકે, બરાબર? તો આ બધી જ વસ્તુઓ ભૌતિક વિજ્ઞાનના કોન્ટેક્સ્ટમાં આપણે લેવાની છે, એને સમજવાની છે। તો આ બધી જ વસ્તુઓ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ક્યારના એક શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ, અને એ શબ્દને આપણે કહીએ છીએ સંદર્ભ બિંદુ। તો સંદર્ભ બિંદુ શું છે? તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે અથવા તો પદાર્થની ગતિને દર્શાવવા માટે જે આપણે કોઈ એક નિશ્ચિત બિંદુનો ઉપયોગ કરીએ છીએ એને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ। અહીંયા તમને અવકાશીય ગ્રહોની ગતિનું એક ચિત્ર દેખાય છે। આ વિવિધ પ્રકારના અવકાશીય ગ્રહો ગતિ કરી રહ્યા છે, તો તરત આપણને ખબર પડે। કેવી રીતે ખબર પડે? તો આ બધા અવકાશીય ગ્રહો સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે, અને એકબીજાની સાપેક્ષે સૂર્યની સૌથી નજીકમાં નજીકનો જે ગ્રહ છે એ ગ્રહથી આપણે શરૂઆત કરીએ તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો, આ બધા જ ગ્રહો સૂર્યની ફરતે અલગ અલગ ભ્રમણ કક્ષાની અંદર ગતિ કરે છે। કોઈ વર્તુળાકાર ગતિ કરે છે, કોઈ લંબવૃત્તીય માર્ગે પણ ગતિ કરે છે। યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટોની ગતિ મોટે ભાગે લંબવૃત્તીય માર્ગની હોય છે, અને એટલા માટે જ એમને સૂર્યના એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા માટે સરેરાશ એવું કહેવામાં આવે છે કે પ્લુટો ગ્રહ પૃથ્વીને જેમ સૂર્યની ફરતે માત્ર એક વર્ષ લાગે છે, એમ પ્લુટો ગ્રહને સૂર્યની સંપૂર્ણ પ્રદક્ષિણા કરતાં લગભગ 267 વર્ષ લાગે છે। એટલે એવું કહી શકાય કે પ્લુટો ગ્રહ અને એ લંબવૃત્તીય માર્ગે ગતિ કરે છે। પ્લુટો એ ખરેખર સૌથી દૂરનો ગ્રહ છે, જેને આપણે અંધારિયા ગ્રહ તરીકે ઓળખીએ છીએ, આપણા બધી વાતો ભણી ચૂક્યા છીએ અને આપણા બધી વાતો જાણીએ છીએ। પણ પ્લુટો ઉપર પણ ક્યારેક આ પ્રકારની અસર સૂર્યની ગરમીની વર્તાતી હશે,
પણ કદાચ કોઈ પણ મનુષ્ય એના જીવનમાં આ ઘટના એક જ વખત જોઈ શકશે. કારણ શું? કારણ કે એને 267 વર્ષનો સમય લાગે છે સૂર્યની પ્રદક્ષિણ. હવે મનુષ્યનું તો કોઈનું આયુષ્ય 267 વર્ષનું હોતું નથી. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે વિવિધ અવકાશીય પદાર્થો પણ ગતિના આ નિયમને અનુસરે છે અને એ પણ પરસ્પર અન્ય અવકાશીય પદાર્થોની સાપેક્ષમાં ગતિ દર્શાવતા હોય છે. આપણે જે સંદર્ભ બિંદુની ચર્ચા કરતી હતા તો એના આધારે ગતિને જુદા જુદા પ્રકારના પ્રકારોની ચર્ચા કરીએ તો એક તો વર્તુળાકાર ગતિ હોય, સુરેખ પથ પરની ગતિ હોય, જે પદાર્થ જેમ કે સૂર્યની ફરતે પૃથ્વીની પ્રદક્ષિણા જે છે એ વર્તુળાકાર માર્ગની ગતિ કહી શકાય. બસ સીધે સીધી રોડ ઉપર જે ચાલે છે ને તો એને સુરેખ ગતિ કહી શકાય. તો એના આધારે આપણે વિવિધ પ્રકારના નવા પદો જેવા કે અંતર, સ્થાનાંતર, ઝડપ વગેરે જેવા, વેગ, પ્રવેગ વગેરે જેવા પદોની આપણે ચર્ચા આ જ પ્રકરણની અંદર કરવાની છે અને આગળના ચેપ્ટરની અંદર પ્રકરણની અંદર જેમ જેમ આગળ વધતા જઈશું એમ એમ આ દરેકે દરેકનો અભ્યાસ આપણે કરતા જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ ગતિનો જે નવો જે ભાગ છે એના વિશેની ચર્ચા કરીશું. તો ગતિના જ્યારે નવા ભાગની ચર્ચા કરીએ તો આપણે વિવિધ પ્રકારના પદ ગતિની સાથે સાંકળવા જરૂરી છે. આપણે ગઈકાલે આગલા લેક્ચરમાં જ્યારે સમજ્યા ત્યારે આપણે એ રીતની ચર્ચા કરેલી હતી કે ગતિ મુખ્યત્વે બે પ્રકારની હોય, એક સુરેખ પથ પરની ગતિ અને એક વર્તુળાકાર માર્ગ પરની ગતિ. તો સુરેખ પથ પરની ગતિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એના સંદર્ભની અંદર આપણે કેટલાક પદોની સમજૂતી મેળવવી જરૂરી છે. એમાં સૌ પ્રથમ પદ આવે છે અંતર. તો અંતર એટલે શું? તો આપેલા સમયગાળાની અંદર ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને તેની પથ લંબાઈ અથવા તો અંતર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત કે આપેલા સમયગાળા દરમિયાન ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર તરીકે ઓળખવામાં આવે છે. એનો એસઆઈ પદ્ધતિમાં એકમ, એસઆઈ પદ્ધતિ એટલે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રમાણિત એકમ, આ પદ્ધતિ ફ્રાન્સની અંદર શોધાયેલી હતી. તો એનો એસઆઈ પદ્ધતિનો એકમ મીટર છે. અન્ય એક આપણી આ રીતની વ્યાખ્યા છે, એ વ્યાખ્યાની પણ આપણે ચર્ચા કરીએ તો બીજા નંબરની આવે છે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે શું? તો પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું જે લઘુત્તમ અંતર છે એને સ્થાનાંતર કહેવાય. સમજી લેજો ફરી એક વખત કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વચ્ચેનું જે અંતર છે તેને સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે. આપણે બીજી ભાષામાં એવું કહી શકીએ કે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. સ્થાનાંતર માટેનો એસઆઈ એકમ મીટર જ છે. બરાબર. તો આ રીતે આપણે આ બે મુખ્ય પદોને સમજી શકીએ. હવે આપણે અહીંયા બે પદ સમજ્યા, અંતર અને સ્થાનાંતર. તો બંને વચ્ચે ફરક શું છે અંતરની અંદર અને સ્થાનાંતરની અંદર? તો અંતરની અંદર પદાર્થે કુલ કેટલું અંતર કાપ્યું છે એનું મૂલ્ય માપવામાં આવે છે, જ્યારે સ્થાનાંતરમાં પદાર્થના સ્થાનમાં ફેરફાર થવો તે અનિવાર્ય છે. ધારો કે આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ વિદ્યાર્થી એનું ઘર જે છે એના ઘરને આપણે બિંદુ એ નામ આપીએ અને એની જે સ્કૂલ છે એ સ્કૂલને આપણે બિંદુ બી નામ આપીએ. તો કોઈ એક વિદ્યાર્થીએ એના ઘરેથી સ્કૂલે ગયો, હવે એના ઘરથી સ્કૂલનું અંતર ધારો કે 2 કિલોમીટર છે, એટલે એવું કહી શકાય કે એ બિંદુથી બી બિંદુ વચ્ચેનું અંતર 2 કિલોમીટર છે. હવે વિદ્યાર્થી ઘરેથી જ્યારે સ્કૂલ જાય એટલે એનો અર્થ શું થયો કે એણે કુલ 2 કિલોમીટર અંતર કાપ્યું. ઓકે. આ સમય દરમિયાન આપણે એવું કહી શકીએ કે એ વિદ્યાર્થીએ અંતર 2 કિલોમીટર કાપ્યું તો સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય? નેચરલી જવાબ શું આવશે? 2 જ કિલોમીટર, કે સ્થાનાંતર પણ 2 જ કિલોમીટર થયું. હવે સ્કૂલ છૂટી ગઈ અને સ્કૂલ છૂટ્યા પછી વિદ્યાર્થી સ્કૂલેથી પાછો ઘરે આવે એટલે બીજું કેટલું અંતર કપાયું? 2 કિલોમીટર. એટલે કુલ અંતર કેટલું કપાયું આખા દિવસ દરમિયાન? 4 કિલોમીટર. ઓકે, વેરી ગુડ. સ્થાનાંતર કેટલું થયું? તો સ્થાનાંતર પણ 4 જ થાય ને? 4 થાય, વિચાર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ ફરક આવે છે. અંતર એટલે કોઈપણ પદાર્થે કાપેલું કુલ અંતર, ક્યાંથી ક્યાં ગયો અને ત્યાંથી પાછો આવ્યો,
એટલે કે ઘરેથી સ્કૂલે ગયો અને સ્કૂલેથી ફરી પાછો આવ્યો, એટલે ઘરેથી સ્કૂલનું 2 કિલોમીટર અને સ્કૂલથી ઘરનું 2 કિલોમીટર અંતર. એમાં વિદ્યાર્થી પાછો પોતાના ઘરે આવે છે, એટલે જે જગ્યાએથી એણે પોતાની ગતિની શરૂઆત કરી હતી એ જ જગ્યાએ તે પાછો આવે છે, તો એનું કુલ અંતર એથી બી અને બીથી એ કુલ 4 કિલોમીટર. પણ હવે સ્થાનાંતરની જ્યારે વાત આવશે તો સ્થાનાંતર એનું ઘરેથી સ્કૂલે ગયો અને ત્યાં અટકી ગયો તો 2 કિલોમીટર સ્થાનાંતર પાક્કું, પણ ફરી પાછો જો ઘરે આવશે તો સ્થાનાંતર કેટલું થઈ જશે? 0 થઈ જશે. એટલે અહીંયા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો સૌથી મેજર ડિફરન્સ છે આ. આ વસ્તુને ખાસ આપણે સમજવાની છે. ઓકે, હવે આપણે આગળ ગતિના વિવિધ પ્રકારની વાત કરીએ. ગતિના પણ પ્રકાર હોય, તો ગતિના વિવિધ પ્રકારોની આપણે ચર્ચા કરીએ તો મુખ્યત્વે 2 પ્રકારની ગતિ છે, એક નિયમિત ગતિ અને એક અનિયમિત ગતિ. નામ ઉપરથી જ આપણને કેટલું ઓકવર્ડ લાગે કે ગતિમાં પણ કંઈ નિયમિત અને અનિયમિત તો હોતું હશે. જી, બિલકુલ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ એવા 2 જુદા જુદા પ્રકારો છે. આપણે બંનેને સમજીએ એટલે આપણો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, તો હવે આપણે તમારી સ્ક્રીન ઉપર તમને એક આકૃતિ દેખાશે, આકૃતિનું ધ્યાનથી અવલોકન કરો અને ત્યારબાદ બીજા નંબરની જે આકૃતિ છે એના પછીની તરત એનું પણ અવલોકન ધ્યાનથી કરજો, એટલે તમને ગતિ વિશેનો પૂરેપૂરો કન્સેપ્ટ, એના પ્રકારો વિશેનો કન્સેપ્ટ ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર જે આકૃતિ દેખાય છે એનું નિરીક્ષણ ધ્યાનથી કરજો. વિદ્યાર્થી મિત્રો, તમને તમારી સ્ક્રીન ઉપર એક રોડ ઉપર એક લાલ રંગની કાર ગતિ કરતી દેખાય છે. કાર કેવી ગતિ કરી છે? તો સીધા રોડ ઉપર, એટલે કે સુરેખ ગતિ કરી રહી છે. હવે આ કાર, આપણે નિયમિત ગતિની વાત સમજવી છે. તો નિયમિત ગતિ એટલે શું? આપણે સીધી સીધી પરિભાષામાં કહીએ, ટાઈમ ટુ ટાઈમ ગતિ થતી હોય એને નિયમિત ગતિ કહેવાય, બરાબર ને? એ કન્સેપ્ટ બરાબર. પણ આપણે આ જ પદને જરા વૈજ્ઞાનિક પદ્ધતિથી જો બોલવું હોય ને તો આ રીતે બોલી શકાય. આ કાર એક ધારી ઝડપથી રોડ ઉપર સતત ગતિ કરી રહી છે. હવે આપણે એના સંદર્ભમાં નિયમિત ગતિની વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર આના પછી તરતની જે આકૃતિ આવે છે ને એ આકૃતિને જુઓ. આકૃતિ આની આ જ કારની છે, પણ હવે તમને એમાં શું ફરક દેખાય છે ને એને ખાસ સમજો. ધારો કે સમયના સરખા ગાળામાં આ કાર દ્વારા એક સરખું અંતર કપાતું હોય તો તે કાર નિયમિત ગતિ કરી છે તેમ કહી શકાય. હવે અહીંયા એક એક શબ્દને આપણે સમજીએ કે કોઈ ગતિમાન કાર અથવા તો ગતિમાન પદાર્થ, આપણે અહીંયા કાર છે એટલે કારનું ઉદાહરણ લઈએ. ધારો કે આ કારે પ્રથમ 1 કલાકની અંદર 50 કિલોમીટરનું અંતર કાપ્યું. ફરી એક વખત સમજો કે કાર જે બિંદુથી ગતિ કરવાની શરૂઆત કરે છે, ધારો કે 8 વાગે સવારે આ કારે કોઈ એક જગ્યાએથી ગતિ કરી, જે જગ્યાએથી ગતિ કરે છે એને ધારો કે આપણે એ કોઈ એક વ્યક્તિનું ઘર બિંદુ એ કહીએ, અને એ વ્યક્તિએ એ બિંદુએથી 0 મિનિટે શરૂઆત કરી, 1 કલાક પછી એટલે કે 60મી મિનિટે તમે જ્યારે અંતર માપો છો ને ત્યારે એથી બી વચ્ચેનું અંતર 50 કિલોમીટર, એટલે એવું કહી શકાય કે 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર ખપાયું. એટલે સમયના સરખા ગાળામાં પ્રથમ 1 કલાકમાં 50 કિલોમીટરનું અંતર, બીજો 1 કલાક આવશે તો એ પહોંચશે 100 કિલોમીટરના અંતરે. એટલે એવું કહી શકાય ને કે પહેલાં 1 કલાકમાં 0 થી 50 કિલોમીટરનું અંતર, બીજા 1 કલાકમાં 50 થી 100 કિલોમીટર એટલે કે 50 કિલોમીટરનું અંતર, આવી રીતે ત્રીજા 1 કલાકમાં 100 થી 150 એટલે કે ત્રીજું 50 કિલોમીટરનું અંતર, ચોથા 1 કલાકની અંદર 150 થી 200 એટલે ચોથું 50 કિલોમીટરનું અંતર. તો અહીંયા શું ફરક પડે છે? સમયના સરખા ગાળામાં સતત એક સરખું અંતર કપાતું જાય છે. તો બસ આ જ વ્યાખ્યા નિયમિત ગતિની છે. તો નિયમિત ગતિ એટલે શું? તો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર એક જ દિશામાં કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરી છે તેમ કહી શકાય. ફરી એક વખત સમજી લો કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક જ દિશામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આપણે કારના ઉદાહરણ દ્વારા આ વસ્તુ સમજ્યા.
હવે આ તો સીધે સીધો હાઈવે હોય ને તો આ વસ્તુ સંભવ બની શકે, પણ શહેરની અંદર જ્યારે કોઈ વાહન આવી રીતે ગતિ કરતું હોય ને તો જરૂરી નથી કે તે પદાર્થ નિયમિત ગતિ જ કરે. કેમ? કારણ કે ઘણી વખત એને ખુલ્લો રસ્તો મળે, ઘણી વખત ટ્રાફિકવાળો એરિયા મળે, તો એની ગતિ જે છે એની અંદર ફેરફાર થઈ શકે છે. તો હવે બીજા નંબરની વ્યાખ્યા આપણે લઈએ છીએ, અનિયમિત ગતિ. બરાબર, તો અહીંયા હવે અનિયમિત ગતિ અને નિયમિત ગતિ વચ્ચેનો ફેરફાર આપણે સમજીએ છીએ. હવે તમને તમારી સ્ક્રીન ઉપર કેટલીક અનિયમિત ગતિ કરતા પદાર્થોનું ચિત્રાંકન દેખાશે. આપણે પહેલું જે ચિત્ર જોયું ને હાઈવે પરનું ચિત્ર છે એવું માનીને ચાલીએ તો બીજું ચિત્ર એ શહેરી વિસ્તારનું છે. અહીંયા તમને ઘણી બધી ગાડીઓ, ઘણા બધા મકાન ને બધું દેખાય છે, એટલે એના આધારે કહી શકે કે આ શહેરનો મધ્ય ભાગ હોઈ શકે. હવે શહેરના મધ્ય ભાગમાં ઘણી બધી વસ્તીની અવર જવર હોય એટલે આપણાથી ઝડપથી એક ધારી ઝડપે ગાડી ન પણ ચલાવી શકાય. તો આવા સમયે બની શકે કે પહેલી 5 મિનિટમાં આપણી ગાડીની ઝડપ કદાચ 5 કિલોમીટર પ્રતિ મિનિટ કે 2 કિલોમીટર પ્રતિ મિનિટ હોઈ શકે. થોડીક વાર પછી આ ઝડપ વધી પણ શકે અને ઘટી પણ શકે. તો આ પ્રકારની જે ગતિ છે ને એને આપણે અનિયમિત ગતિ કહીએ. તો હવે આપણે અનિયમિત ગતિની વ્યાખ્યા લઈએ કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ ઉપર સમયના એક સરખા ગાળામાં એક જ દિશામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. આપણે અહીંયા આપણી સ્ક્રીન ઉપર જે ઉદાહરણ છે એ રસ્તાનું ભરચક વિસ્તાર ઉપરથી કાર પસાર થઈ રહી છે, વિવિધ વાહનો પસાર થઈ રહ્યા છે એનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ક્યારે બગીચાની અંદર ગયા છે? તો કોઈ બગીચાની અંદર જશો ને તો તમે એકસાથે ઘણા બધા માણસોની વિવિધ પ્રકારની ચાલવાની દોડવાની ગતિને જોશો. કેટલાક માણસો ઝડપથી ચાલી રહ્યા હશે તો કેટલાક માણસો બહુ ધીરે રહીને ચાલી રહ્યા હશે. આવા જોગર્સ પાર્કની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે બધાની ગતિ તમે જોશો ને તો કોઈ પણ ગતિ નિયમિત ગતિ ના કહી શકાય. બધી ગતિ કેવી હશે? અનિયમિત ગતિ. એટલે અહીં આપણે એવું કહી શકીએ કે સમયના સરખા ગાળામાં સરખું અંતર કપાતું ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિની. હવે આપણે બીજી કેટલીક ભૌતિક વિજ્ઞાનની પરિભાષાઓની ચર્ચા કરીએ. બરાબર, તો ગતિના દરનું જે માપન છે એ માપન કરવા માટે જે ચોક્કસ ભૌતિક રાશિઓ છે એ રાશિઓનો ઉપયોગ આપણે કરીએ છીએ, જેને આપણે ઝડપ તરીકે ઓળખીએ છીએ. ધારો કે કારની ગતિ કેટલી, એવો શબ્દ વ્યવહારમાં પ્રચલિત નથી, પણ કારની ઝડપ કેટલી એ શબ્દ વધુ પ્રચલિત છે. બરાબર, તો ઝડપ એટલે શું? તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને આ અંતર કાપવા માટે લાગતો સમય. અહીં આપણે ઝડપને ભૌતિક વિજ્ઞાનની અંદર સંકેત વી વડે દર્શાવીએ, અંતરને એસ વડે દર્શાવીએ અને સમયને ટી વડે દર્શાવીએ તો તેને ગાણિતિક ભાષામાં વી બરાબર એસ ભાગ્યા ટી એટલે કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને આ અંતર કાપવા માટે લાગતો સમય. આથી તેનો એસઆઈ પદ્ધતિમાં જે એકમ થશે એ એકમ અંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ, તો મીટર પ્રતિ સેકન્ડ એમ આપણે કરી શકાય. ઝડપ માટેના બીજા પણ એકમો છે, જેમ કે અંતર કિલોમીટરમાં કપાતું હોય તો આપણે એને કલાકમાં માપીએ છીએ, સેન્ટીમીટર કે મીટરની અંદર આપણે એને સેકન્ડમાં માપતા હોઈએ છીએ. ઝડપ એ કેવી રાશિ છે? તો ઝડપ તો કોઈપણ દિશામાં માપી શકાય ને, તો ઝડપની અંદર દર્શાવવા માટે કોઈ નિશ્ચિત દિશાની જરૂર નથી. આથી આપણે ઝડપને અદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. આવી જ અન્ય આપણે એક વ્યાખ્યાને સમજીએ, સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે શું? તો સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને આ અંતર કાપવા માટે લાગતો કુલ પદાર્થે કાપેલું કુલ અંતર અને આ અંતર કાપવા માટેનો જે કુલ સમયગાળો છે એને તેની સરેરાશ ઝડપ તરીકે ઓળખવામાં આવે. એટલે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમયગાળો. હવે સરેરાશ ઝડપને આપણે વી એવી, એવી એટલે એવરેજ, એવરેજ એટલે સરેરાશ, એ રીતે દર્શાવીએ છીએ. અને એસઆઈ પદ્ધતિમાં તેનો જે એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, આ જ રીતે મોટો એકમ કિલોમીટર પ્રતિ કલાક વડે પણ આપણે દર્શાવી શકીએ. અગેન ઝડપની જેમ જ સરેરાશ ઝડપ પણ એ અદિશ રાશિ છે.
હવે અન્ય એક નવો શબ્દ આપણે સમજીએ છીએ, જેને આપણે નિયમિત ઝડપ તરીકે ઓળખીશું. તો નિયમિત ઝડપ એટલે શું? નિયમિત ઝડપ એટલે જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં, એ ગાળો ગમે તેટલો નાનો પણ હોય કે મોટો પણ હોય, તો ફરી એક વખત, જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય, તો આવા દરેક સમયગાળામાં તે પદાર્થે કાપેલું અંતર એને આપણે નિયમિત ઝડપ તરીકે દર્શાવીએ છીએ. એટલે એવું કહી શકાય કે નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ હોય છે. રાઈટ? તો આ વસ્તુ જે થઈ એ તમારી ઝડપની વાત થઈ. ઝડપના અનુસંધાનમાં આપણે ત્રણ પદ સમજ્યા, ઝડપ, સરેરાશ ઝડપ અને નિયમિત ઝડપ. ઝડપ એ અદિશ રાશિ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના અંકની અંદર આપણે દિશાની સાથેની ઝડપ, આ તો આપણે દિશા વગરની ઝડપ માપી એટલે એને ઝડપ કહ્યું, પણ ધારો કે આપણે કોઈ નિશ્ચિત દિશા સાથેની ઝડપ માપીશું તો એને શું કહીશું, એના વિશે આપણે નવા અંકની અંદર વાત કરીશું. ત્યાં સુધી આ દરેકે દરેક પદની સમજ વારંવાર મારો વિડીયો સાંભળીને કેળવતા રહો, તૈયારી કરતા રહો. પાઠ ખૂબ સરળ છે, સરળતાથી તમને આવડશે. ધન્યવાદ. ટેક કેર.